આપના ભાવી સરપસ ની દેખાતો જોવો જોવા જે કી છો તમે દીકરા દાંત કાઢે જો બાકી ભૈજા ખવડાવું ને એટલે સરપસ તો પાકો જ છું રાજકારણ છે ને અમારા હાથમાં જ છે તું જો કાબાએ વાડીએ બોલાવો પણ કાબો દેખાતો નથી કાય ખવડાવવાનો છે અને ચૂંટણી જીતવાનો છે. હા, જાહેરાત માં મારી કાપણી કરી એટલે આપડે હારવા ના ખરા. હવે ઈ હું ચૂંટણું જીતે વાતું કરે વાતું તમારે જીતવી ચૂંટણી. જો તમારે ચૂંટણી જીતવી હોય તો આય ભાઈડા બેઠા છે ગમે ત્યાં જીતાડે. હવે ઈ કાલ હવારનું ભોફિંડું આવેલું શું કરે એનથી શું થાય? વાતું થાય, ખાલી વાતું. બરોબર, ભલે ભૈજા ખવડાવે, પાલટી કરે, બધું કરે પણ જીતશે. તમે હું કામ મોજ કરો ને. હા, તમારો એવો ભાવ હોય ફોર્મ ભરી દઈએ આપણે. ૩૩% મહિલા અનામત છે તો આ વખતે ફોર્મ તમારે ને ભરવાનું. મારા મણિકાકે નામ નાખી દઈ અને ઈ જીતે એટલે તમારે બધું સંચાલન તમારે કરવાનું. ના નહીં બોલતા, હવે ના નહીં પાડતા, બધું તમારે જ કરવાનું છે. આપણે રાજ રમત રમવાની છે, ખબર છે તમને? 33% મહિલા અનામત છે પણ જીતશો તમે. બરોબર બરોબર. આમ તો હુવાણ કરવા જઈ, દેશનું કલ્યાણ કરવા જઈ અને હાથ પેઢી બેહીન ખાય એટલું કમાવા જઈ. આ જમાય છે સરકારનો અને હા હું મને તાણ કરવા જઈ. ગાંધીજીના માર્ગ ઉપર ઊભા રહી અને અમે હવે કિસકાંધ કરવા જઈ છી. મારા ભાઈબંધ હું ફોર્મ ભરેલા હાલતી નો થાય. એ ભાઈબંધ થી હું રાયડું નાખાશો. ભાઈબંધ થી બાધો હું ઈલા. આ વખતે ભોપાલ ઉભેરો છે અને મનસુખ ના ઘર ના ઉભેરા છે, કેમ કરશું? કોને મત આપશું આજકાલે? આજકાલે કઈ સમજાતું નથી આમાં શું થવાનું છે એનું કઈક હવે વિચારવું પડશે યાર. મને એવું જ લાગે કે વિચારવું તો જો હે તેવું. ગામમાં ક્યાં એનું વધારે ઓલું જોર છે એ જોવું પડે પેલા. વાડીએ હું કીરું ભાઈ કપા છે ઉતારો આવી છે. ઉતારો આવશે બરોબર છે. પોરની જેમ પોરની જેમ છે. રામ રામ. રામ રામ. રામ રામ. જુઓ એમાં એવું છે,
આ વખતે મારા મણિકાકી એ સરપંચ માં ફોર્મ ભર્યું એટલે સરપંચ માં ઈ રહે પણ કામ આપડા મનસુખભાઈ બધું કરશે. મારે છે ને આ વખતે ભોપાને પસાડી અને મણિકાકી ને જીતાડવાના છે. ઈ વાત તો બધી હાસી પણ મણિકાકી ને કહેજો કે મારી વહુ ને પાણી ભરવા દે. જો ભાઈ મને ખબર છે મણિકાકી કેવા છે, પણ તમે મણિકાકી ને બાજુમાં મૂકી મનસુખ અમુ જોવો નહી આ ચાપડો ઉમેદવાર ખોટો છે. હે તમે મારી વાત સાંભળો પેલા. જુઓ આમાં શું થાય, મણિકાકી જીતે એટલે કામ કોણ કરે? મનસુખભાઈ. તમે મનસુખભાઈ ને ઓળખો છો? જવા જો ની વાત ને ભાઈ. ના 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 હાટલો તો જવે જ દે પછી બધી વાત. ભાઈ હું લાવી દે એમ તો ભાઈ કેમ વાત જવા દેવી? અને ભાઈ પાણી પાણી ભરવો નથી દેતા, આનો હાટલો લઈ જઈને મત દેવો કેમ? તમે જીતાડશો કેમ એને? અમારે ને જીતાડવાના જીતાડવાના તમારે છે, પણ તમારે મત દેવો તો જીત છે ને. એમ પણ ભાઈ મત અમારે દેવો કેમ? પણ તમે આનો કઈ પેલા પ્રશ્ન બધો સોલ્વ કરો તો અમારે મત દેવાય ને. એ ભાઈ પ્રશ્ન સરપંચ છા પછી સોલ્વ કરી નાખશું. તું પેલા બેસી જા ભાઈ, હું તને એક વાત કહું. તું બેસી જા, જો સાંભળો. તમે એકવાર એને જીતાડી ગયો એટલે તમારી ઘરે લક્ષ્મી આવશે. જો તમારી ઘેર ન આવે તો એની ઘરે તો પાકું આવશે. એને ભાઈ ગામમાં કામ શું કર્યા? પણ કોણ કે કામ ને કર્યા? તમને ખબર છે ગામમાંથી કેટલા જુગારીને છોડવી દીધા? હે કેટલા દારૂડિયાને પોલીસ સ્ટેશનમાં ઘરે લાવ્યા એ તમને ખબર છે? ગામ ને કેટલો દારૂ પાયો એ તમને ખબર છે? હે પછી કેટલી ગામ ને પાલટી ખવડાવી તારે એ બેટમથી સરપંચ ચા સરપંચ, અને તમે એમ કો કામ ને કર્યા? અરે ભાઈ આની જેવો આપણે ઉમેદવાર ક્યાંય નહીં મળે. તમે એકવાર આ મનસુખની હમે જુઓ અને તમે જુઓ ગામની કાયાકલ્પ કરી નાખશે. તમે શું માનો? અરે પેલા જેવા સરપંચો છે એવા સરપંચ નથી આપણે આ ભાઈ. હવે છે ને આ યુવા વર્ગ આવી ગયો, હવે તમે બધા જાગૃત થાવ કે ચૂંટણી શું છે અને મતદાન શું છે. અને એમાં મેન મુદ્દો કે આ છે ને મનસુખ આપણી નાતનો તો ખરો. ઓ બરાબર, હાલો 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 ભાઈ, બધા હાલો ઉભા રહો ઉભા રહો ભાઈ. તમે આ કેવા ને છૂટો એ જોયું? તમે મેન મુદ્દો તો એ છે ને મારી જ્ઞાતિનો છે કે એમ તમને ગામ લેવલની ચૂંટણી હોય ત્યારે જ્ઞાતિ ઉપર આવી ચડો, તાલુકા લેવલની ચૂંટણી હોય ત્યારે મારી અટકનો છે એ ઉપર આવી ચડો, ને જિલ્લા લેવલની ચૂંટણી હોય ત્યારે મારા આખા ધર્મનો છે એની ઉપર આવી ચડો. તમે કોઈ એ વિચાર્યું? તમે કહેવાને છૂટો ઓલો ભાઈ એમ કે ગામમાં નિશાળું બંધ કરાવી. અરે નિશાળું બંધ કરાવે શું થાય? છોકરા ભણશે તો કંઈક ગણશે, ન કદાચ આની જેવા ગગ્ગા થાય. એટલે ભાઈ આવા અને કરીને તમે એક નવી પેઢીને એક અંત તરફ લઈ જઈ રહ્યા છો, કંઈક સમજી વિચારી ને નવા સરપંચને બનાવો જે શિક્ષિત હોય. હું ચૂંટણીનો રસ નથી ધરાવતો, પણ વાત એ લાવું છું કે તમે જૂના માણસોને છૂટો ખરા, પણ એ એમ ભાઈ એમ કંઈક તમે મારા છોકરાને દારૂ પાયા. એટલે દારૂ પાયા એ કંઈ સારા ધંધા છે? જુગારમાંથી છોડવા એ કંઈ સારા ધંધા છે? તમે તમારી છોકરાને ભણાવો, એક શિક્ષક તરફ લઈ જાઓ. ઓલા ભાઈ દર વખતે પાલટીઓ ખવડાવી ખરાવીને તમને લોભમાં નાખી મત દેવાનું કહીએ કંઈક સારી વાત છે? કેવું લાગે તમને? હે સારા વ્યક્તિને લાવો કંઈક. પછી તો કોઈ દીકરા દેખાતા જ નથી, કેટલી ગ્રાન્ટ ખાઈ ગયો ખબર છે? કોઈ હજી જરૂર નહી છો. તમે એવા વ્યક્તિને પસંદ કરો જે શિક્ષિત તમારા છોકરાને શિક્ષણ તરફ લઈ જતો હોય, દારૂ ના રવાડે નો સડાવતો હોય. તો આ વખતે ચાલો એક શપથ લઈ, આપણો બંધારણીય અધિકાર જે મત દેવો છે એનો પૂરો પાડીએ. એક શિક્ષિત વર્ગ જે હંમેશા અંધ દિશામાંથી અંજવાળા તરફ લઈ જતા હોય એવાને પસંદ કરી, દર વખતે હું મારી જ્ઞાતિનો છે લાવી લાવી એ જ મુદ્દો લાવો છો, તો આ વખતે એક બેસ્ટ વ્યક્તિને પસંદ કરી.
નમસ્કાર મિત્રો, હું નીતિન જોલિયા. આપનું જોયેલું નાટક આ સરપંચની ચૂંટણીનું હું આશા રાખું છું તમને પસંદ આવશે. અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર એક સારા વ્યક્તિને લાવવાનો છે, ના કે કોઈ પક્ષપાત કે આનો તેનો છે. તો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો નીચે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ બતાવી કરી શકો છો, જેથી અમે આગળ નાટક ઉતારવાનું શરૂ કરશું. બાકી આ બધા હરેક વ્યક્તિનો ફૂલ આધાર સપોર્ટ રહ્યો છે આ નાટક ઉતારવામાં, જે બધાએ ખૂબ જ સરસ એક્ટિંગ કરી છે. ને આવા ડાયાભાઈ હાડગરડા જે નાટકમાં ક્યાંય આવ્યા નથી, પણ પડદા પાછળનું પાત્ર કહેવાય ને, બેસ્ટ જે નાટકમાં ક્યાંય આવતું ન હોય પણ એનું પડદા પાછળનું બેસ્ટ પાત્ર હોય ડાયાભાઈ હાડગરડા છે. સૌની તનતોડ મહેનતથી આ નાટક સંપૂર્ણ પૂરું થયું છે. આશા રાખું છું કે અમારો વિડીયો સહેજ પણ તમને ગમે ને તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી આગળ વધારવા વિનંતી.